नमस्कार विद्यार्थी मित्रों, कृष्णा कन्या विद्या संकुल कुंद्राण तमज श्री विवेकानंद विनय मंदिर तलाड़ा ने यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत है। हवे आजना लेक्चर नी अंदर आपणे धोरण 9 नी अंदर जे 9मा चैप्टर नो अभ्यास करीए छीए कि बल तथा गतिना नियमो, तो एनी अंदर छेल्ले आपणे संतुलित बल अने असंतुलित बल छे एनी समझूती छे जोई हती। एक प्रवृत्ति द्वारा આપણે ભણ્યા હતા કે એક ટેબલની અંદર એક બ્લોક મૂકીને બંને બાજુ બળ લગાડવામાં આવે, બંને બાજુ હરખું બળ લગાડવામાં આવે તો એ પદાર્થ છે એની અવસ્થામાંથી ફેરફાર કરતો નથી, એની આપણે વાત છે કરી ગયા। તો ઓવરઓલ આપણે સમજવાનું એટલું છે કે સંતુલિત બળ કોને કહેવાય, તો કે યાદ રાખશું કે જ્યારે સંયુક્ત બળોની અસર હેઠળ પદાર્થ છે એ પોતાની અવસ્થામાં કોઈ પણ જાતનો ફેરફાર ન કરતો હોય તો તેવા બળોને સંતુલિત બળ કહેવાય, અને જ્યારે સંયુક્ત બળોની અસર હેઠળ પદાર્થ છે એ સ્થિરમાંથી ગતિમાં આવે અથવા તો પોતાના વેગની અંદર શું કરે, ફેરફાર કરે અથવા તો વેગની ઝડપની દિશા બદલે, તો તેવા બળોને અસંતુલિત બળ તરીકે ઓળખવામાં આવે છે। અને આપણે એ પણ જોયું હતું કે સંતુલિત બળો છે એનું પરિણામી બળ શૂન્ય હોય અને અસંતુલિત બળો છે એનું પરિણામી બળ શૂન્યતર હોય, મતલબ કે શૂન્ય સિવાયનું કોઈ પણ હોય, અને જ્યારે પદાર્થ છે પોતાની અવસ્થામાં ફેરફાર કરવા માટે એના ઉપર તમારે અસંતુલિત બાહ્ય બળ છે આપવું પડે। જો તમે સંતુલિત બાહ્ય બળ આપો તો સ્થિર હોય તો એ સ્થિર જ રહેશે, ગતિ હશે તો એ પોતાની ગતિ ચાલુ રાખશે, બરાબર, એને આપણે વાત છે કરી ગયા। આ ઉપરાંત ઘર્ષણ બળ વિશે પણ વાત છે કરી હતી કે ખરેખર કોઈ પણ પદાર્થ છે એ સપાટીના સંપર્કમાં રહી અને જો ગતિ કરતો હોય તો એની ગતિને અવરોધતા બળને ઘર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે છે। અને એના ઉપરથી આપણે એ પણ વાત કરી હતી કે દાખલા તરીકે કોઈ સપાટી છે એના ઉપર મોટું ભારે ભરખમ બોક્સ છે પડ્યું હોય તો કોઈ એક વ્યક્તિ છે એને ખસેડવાનો પ્રયત્ન કરે, એના ઉપર બળ લગાડે તો એ બોક્સ છે એ ખસેડી શકતો નથી, કારણ કે એને ઘર્ષણ બળ લાગે છે। એટલે તમારે બોક્સ છે એને જો ખસેડવું હોય, ગતિમાં લાવવું હોય તો એને જેટલું ઘર્ષણ બળ લાગે છે એનાથી વધારે તમારે બાહ્ય બળ છે આપવું પડે, કારણ કે જ્યાં સુધી ઘર્ષણ બળ લાગે છે એટલું તમે એને બળ આપશો તો એ બોક્સ છે ખસવાનું નથી, એના વિશે પણ આપણે વાત છે કરી હતી। હવે આજના લેક્ચરની અંદર આપણે ખાસ કરીને જો આ પાઠની અંદર આ ચેપ્ટરની અંદર આપણે ખાસ કરીને ગતિના 3 નિયમો છે એનો અભ્યાસ છે કરવાનો છે, પરંતુ હાલ પૂરતી આ વર્ષ માટે ગતિનો જે પહેલો નિયમ છે એ જ પરીક્ષાની અંદર પૂછાશે। એટલે સૌપ્રથમ પહેલાં ગતિના પહેલા નિયમ છે એના તરફ આપણે જઈએ, તો ગતિના પહેલા નિયમની અંદર ખાસ કરી અને સૌપ્રથમ પહેલાં જે ગેલિલિયો ગેલિલી, કદાચ નામ સાંભળ્યું હશે, તો ગેલિલિયો ગેલિલી નામનો જે વૈજ્ઞાનિક હતો તો એણે ગતિ વિશે કેટલીક વિચારસરણીઓ છે રજૂ કરી હતી, એણે ખાસ કરીને ઘણા બધા પ્રયોગો છે એ કર્યા હતા। તો સૌપ્રથમ પહેલા ગેલિલિયો ગેલિલીના પ્રયોગો છે એની સમજૂતી છે એ આપણે મેળવવાના છીએ। તો સૌપ્રથમ પહેલા ગતિ વિશેની ગેલિલિયોની વિચારસરણી છે એ આપણે જોવાની છે। તો આજનો મુદ્દો છે ગતિ વિશેની જે ગેલિલિયો ગેલિલી છે, ગેલિલિયો ગેલિલીની વિચાર સરણી, કે ભાઈ ગેલિલિયો ગેલિલીએ શું સમજૂતી છે આપી હતી, તો એની વાત કરવાના છે। તો યાદ રાખશો આપણે કે જે ગેલિલિયો ગેલિલી છે એણે ઘણા બધા પ્રયોગો કર્યા હતા અને પ્રયોગોને અંતે એણે એક જડત્વનો નિયમ પણ આપ્યો હતો, એ પણ આપણે ભણવાના જ છીએ, અને એ પણ તમને કદાચ ખબર હશે અને ન હોય તો યાદ રાખજો કે જે ન્યૂટને ગતિનો જે પહેલો નિયમ આપ્યો છે એ ખરેખર જે ગેલિલિયો ગેલિલીએ પોતાનો જડત્વનો નિયમ આપ્યો હતો એ જડત્વના નિયમ ઉપરથી જ ન્યૂટને ગતિનો પહેલો નિયમ છે રજૂ કર્યો। પણ એ પહેલાં આપણે ગતિ વિશેની ગેલિલિયોની વિચારસરણી છે આપણે જોવાની છે। તો એણે શું કર્યું, તો યાદ રાખશો આપણે કે સૌપ્રથમ પહેલાં એણે એક ઢાળવાળી સપાટી છે લીધી, અને ઢાળવાળી સપાટી લીસી અને ઢાળવાળી સપાટી છે તો એના ઉપર એક દડો અથવા લખોટી છે એને એક ઢાળ ઉપર મૂકી, તો સ્વાભાવિક છે આપણે બધાને ખબર છે, દાખલા તરીકે અહીં જોઈએ કે
हवे एक ढाळवाळी सपाटी छे, हवे एच ऊंचाईनी, बराबर। हवे अहीं एक लखोटी के कोई एवो दड़ो छे ए मूके छे, स्वाभाविक छे दड़ो छे नीचे गबड़वानो छे, बराबर। तो जेम जेम दड़ो छे नीचे जशे आ एनो प्रारंभिक वेग एटले वी वन कहीशुं, दड़ो अहीं पहोंचे त्यारे एनो वेग आपणे गणीए तो वी टू। तो आपणने खबर छे कि जेम जेम दड़ो छे ए ऊपरथी नीचे आवशे एम एम एना वेगनी अंदर शुं थशे, तो कि वधारो थशे। तो आना उपरथी आपणे कही शकीए कि वी वन करता वी टू छे केवो छे, वधारे छे। तो आपणे लखवुं होय तो आम लखी शकीए कि वी वन અને વી ટુ, તો વી વન કરતા વી ટુ મોટો છે, લેસ ધેન મૂકવો પડશે, બરાબર। અને આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે જેમ જેમ દળો છે એ નીચે આવશે એમ એમ એના વેગની અંદર શું થશે, વધારો। તો એવું આપણે ભણી ગયા છે કે સમયની સાથે, કારણ કે સ્વાભાવિક છે કે દળો નીચે ગબડવાનો છે, એમ સમયની સાથે એના વેગમાં શું થશે, વધારો થશે। તો આપણે કહી શકીએ કે અહીંયા જે દળો છે અથવા પદાર્થ છે પ્રવેગિક ગતિ કરે છે। કેવી ગતિ કરે છે? પ્રવેગિક ગતિ કરે છે એવું ગણી શકાય। તો યાદ રાખશો આપણે કે દળો જેમ જેમ નીચે આવશે એમ એમ એના વેગની અંદર શું થશે, વધારો થશે। આની ઉલટી પરિસ્થિતિ છે, આપણે વિચારીએ, જોઈએ આપણે કે આવો એક ઢાળ લઈએ, બરાબર, એ પણ એચ ઊંચાઈનો છે। હવે દળો છે એને નીચેથી ઉપરની તરફ ગતિ કરાવીએ આપણે, શું કરાવીએ? દળો છે એને નીચેથી ઉપરની તરફ ગતિ કરાવીએ છીએ આ બાજુ। તો દળો પેલા અહીંયા છે નીચે, એ ઉપરની તરફ જાય ત્યારે એનો પ્રારંભિક વેગ છે વી વન કહેશું, દળો અહીંયા પહોંચે ત્યારે એનો વેગ છે આપણે વી ટુ કહેશું। તો આપણને એ પણ ખબર છે કે દળો જેમ નીચેથી ઉપરની તરફ જશે એમ એમ શું થશે, તો કે એના વેગની અંદર ઘટાડો થતો હશે। આપણને ખબર જ છે કે દળો જેમ જેમ ધાર ઉપર ચડશે એમ એમ એના વેગમાં શું થશે, તો કે ઘટાડો થશે। તો સ્વાભાવિક છે કે વી વન કરતા વી ટુ ઓછો હશે, કારણ કે જેમ જેમ એ ઢાળ ઉપર ચડશે એમ એમ એના વેગની અંદર શું થશે, ઘટાડો। તો વી વન અને વી ટુ છે તો વી વન વધારે હશે, વી ટુ ઓછો હશે, આપણે ગ્રેટર ધેન મૂકશું, બરાબર। તો આના ઉપરથી આપણે એવું પણ કહી શકીએ કે જેમ જેમ દળો છે સપાટી ઉપર ચડતો જાય છે એમ એમ સમયની સાથેના વેગમાં શું થશે, તો કે ઘટાડો છે નોંધાશે। અને આપણને ખબર છે કે જો કોઈ પણ પદાર્થ છે એના વેગની અંદર સમયની સાથે શું થાય, જો ઘટાડો નોંધાય તો એ પદાર્થ છે એ પ્રતિ પ્રવેગિક ગતિ કરે છે એવું ગણી શકાય। આયા સમયની સાથેના વેગમાં વધારો થાય છે, માટે આપણે એવું કહી શકીએ કે પદાર્થ છે એ પ્રવેગિક ગતિ કરે છે, સમયની સાથે વેગમાં ઘટાડો થાય છે એટલે આપણે એવું કહી શકીએ કે પદાર્થ છે એ કેવી ગતિ કરે છે, પ્રતિ પ્રવેગિક ગતિ કરે છે। તો આની ચર્ચા તો આપણે કરી ગયા છે, હવે એણે શું કર્યું, તો કે હવે એણે એવું કર્યું કે બે સમાન ઢાળ લીધા, અહીંયા એવી એણે સપાટીની કલ્પના કરી કે ભાઈ ખરેખર એ સપાટી એવી છે ઘર્ષણ રહિત, હકીકતની અંદર એવી સપાટી હોય નહીં પણ એવી એણે કલ્પના કરી, એણે આવી બે ઢાળવાળી ઘર્ષણ રહિત સપાટી છે વિચારી, અને ઘર્ષણ રહિત સપાટી છે એ સામસામે ગોઠવી દીધી। કેવી રીતના? તો કે જોઈએ આપણે, નાને થોડી દોર નાખી, બરાબર, આ એક એચ વન એચ ઊંચાઈની, અહીંયા જ બીજી એક આટલી જ ઊંચાઈની એક બીજી સપાટી દોરી, બરાબર, આપણે એ ચૂંચાયેલી છે સમજવા માટે, બરાબર। હવે એણે શું કર્યું, તો કે સૌપ્રથમ જે પહેલી સપાટી છે એ સપાટી ઉપરની અમુક ઊંચાઈ એક દડો મૂકેલો છે, બરાબર,
બરાબર. હવે અહીંયા જે દળો મૂકો એ નીચેની તરફ ગતિ કરશે, તો સ્વાભાવિક છે કે સામે બીજી સપાટી ઉપર ચડી જશે. તો એને એવું વિચાર્યું, એને એવું કીધું કે જે પહેલી સપાટી છે, જો બંનેના અહીંયા જે નમૂન કોણ છે એ સમાન છે, થીટા વન અને આપણે થીટા ટુ કહે છે, બરાબર, બંને કેવા છે, સમાન છે. અને અહીંયા દળો છે એ આ ઢાળ ઉપર જેટલું અંતર કાપશે એટલું જ અંતર સામેના ઢાળ ઉપર પણ કાપશે. એનો મતલબ એવો કે અહીંયા જેટલી ઊંચાઈથી, કારણ કે આ બંને ઢાળ સરખા છે, આ ઉપરાંત બંને સપાટી છે ઘર્ષણ રહિત છે, એટલા માટે પેલા ઢાળ ઉપર જેટલી ઊંચાઈએ દળો મૂકવામાં આવે તો એ દળો ગબડતો ગબડતું નીચે જશે તો સામેના ઢાળ ઉપર એટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે, આટલું અંતર કાપશે. યાદ રાખજો. તો એવું માનીએ કે અહીંયા ઢાળ સરખા છે એટલે દળો છે એ જેટલું અંતર કાપશે પેલા ઢાળ ઉપર સામે એટલી ઊંચાઈ પહોંચશે, બરાબર, સરખી. પેલા ઢાળ ઉપર જેટલું અંતર કાપશે એટલું અંતર છે એટલી જ ઊંચાઈ છે એ પ્રાપ્ત કરશે. હવે એને શું કર્યું, હવે સમજવાનું છે. હવે એને શું કર્યું તો કે જે પેલો ઢાળ છે એ ઢાળ છે એનો આ જે નમન કોણ છે એ સમાન રાખ્યો, એમાં કોઈ પણ જાતનો ફેરફાર કર્યો નહીં. પરંતુ જે બીજો ઢાળ છે એના નમન કોણની અંદર એને ઘટાડો કર્યો છે. અહીંયા થીટા ટુ છે, હવે એને શું કર્યું છે, નમન કોણ ઘટાડી દીધો છે, થોડો ખૂણો છે ઘટાડ્યો છે, એટલે આ થયો આ ખૂણો થીટા થ્રી. હવે એને શું કર્યું છે, હવે ફરીથી દળો મૂકો છે તો સ્વાભાવિક છે કે એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરશે, અને એટલી જ ઊંચાઈને પ્રાપ્ત કરવા માટે દળો છે એને વધારે અંતર કાપવું પડશે, બરાબર. હજી એને નમન કોણ છે ઘટાડ્યો છે, આ નમન કોણ એને ઘટાડ્યો છે, તો અહીંથી ફરીથી એને દળો મૂકો છે તો એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે એને અહીં સુધી પહોંચવું પડશે, અંતર વધારે કાપવું પડશે. હજી એને નમન કોણ ઘટાડ્યો છે તો એને વધારે અંતર કાપવું પડે. છેલ્લે એને શું કર્યું તો કે સામેના ઢાળ છે એનો નમન કોણ છે શૂન્ય કરી દીધો છે. શું કર્યું છે, નમન કોણ છે કેવો કરી દીધો છે શૂન્ય. તો હવે એને શું કર્યું તો કે હવે જયારે એને અહીંથી દળો છે મૂક્યો છે તો ગબડતો ગબડતો નીચે જ જવાનો છે, પરંતુ નમન કોણ છે શૂન્ય હોવાને કારણે આ રેખા ઉપર, સીધી રેખા ઉપર એ શું કરશે, ગતિ કરશે. અને એને કેવી સપાટી છે એની કલ્પના કરી તો કે ઘર્ષણ રહે, એનો મતલબ કે આના ઉપર કોઈ પણ જાતનું ઘર્ષણ બળ લાગતું નથી, એટલે ઘર્ષણ બળ નથી લાગતું, એટલે દળો છે એ આટલી ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે એ સુરેખ પથ ઉપર શું કરવાનું છે, ગતિ કરવાનું. ક્યાં સુધી, તો કે જ્યાં સુધી એના ઉપર કોઈ પણ જાતનું બાહ્ય બળ લાગશે નહીં ત્યાં સુધી એ પદાર્થ છે શું કરતો રહેવાનો છે, ગતિ છે કરતો રહેવાનો છે. તો ખરેખર ગેલિલિયો ગેલિલીએ આ પ્રયોગો ઉપરથી એવું કીધું કે ખરેખર પદાર્થ છે, જો આ પહેલા વાળા બંનેના નમન કોણ છે એને સરખા રાખ્યા હતા કે આ ઢાળનો જેટલો નમન કોણ છે એટલો જ આ ઢાળનો છે, એટલા માટે એને પહેલી વખતે જ્યારે અમુક ઊંચાઈ ઉપર જેટલું ઊંચાઈથી દડો છોડ્યો હતો સામેના ઢાળ ઉપર એટલો જ ઊંચાઈ પ્રાપ્ત કરી, જેટલું અંતર એટલે કે ડી વન અંતર એટલું જ ડી ટુ સામે. પરંતુ પછી એને શું કર્યું તો કે પછી એને ધીમે 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 જે બીજો ઢાળ છે એના નમન કોણની અંદર શું કર્યું છે, ઘટાડો. તો જેમ જેમ નમન કોણની અંદર ઘટાડો કર્યો તો આટલી ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે એ દળો છે એ વધારે ને વધારે શું કાપતો ગયો, અંતર છે કાપતો. ઊંચાઈ સરખી રહેશે પરંતુ અંતર વધારે કાપશે. અને છેલ્લે એને શું કર્યું છે તો કે છેલ્લે એણે જે સામેનો જે બીજો ઢાળ છે એ ઢાળ છે એને નમન કોણ કેટલો કરી નાખ્યો છે, ઝીરો કરી નાખ્યો છે, બરાબર. અને પછી જે પેલા ઢાળની એચ ઊંચાઈ છે દળો છે ગબડતો મૂકો તો આયા સુરેખ પથ ઉપર પદાર્થ છે શું કરવા લાગ્યો, ગતિ છે કરવા લાગ્યો. અને ક્યાં સુધી, કારણ કે એને સપાટી કેવી છે, ઘર્ષણ રહે, જો ઘર્ષણ બળ લાગે તો એને ગતિ અને અવરોધતું બળ લાગે તો એની ગતિમાં શું થાય છે, ઘટાડો છે થાય. પણ એણે જે સપાટીની કલ્પના કરી હતી એ સપાટીની કલ્પના એણે કેવી કરી હતી તો કે ઘર્ષણ રહિત સપાટી છે એની એણે કલ્પના છે કરી હતી. એટલા માટે આ સપાટી ઉપર એ દળો છે એ સતત સતત
પોતાની ગતિ કેવી રાખશે, ચાલુ રાખશે. તો ક્યાં સુધી? તો કે જ્યાં સુધી એના ઉપર કોઈ પણ જાતનું શું નહીં લાગે, તો કે બાહ્ય બળ. તો આના ઉપરથી જે ગેલિલિયો ગેલિલી છે એણે જડત્વનો નિયમ છે આપ્યો હતો, અને એના ઉપરથી જે ન્યૂટન છે એણે ગતિનો પહેલો નિયમ છે આપ્યો હતો. તો આવા ઘણા પ્રયોગોને અંતે ન્યૂટનની ગતિના નિયમો છે અસ્તિત્વમાં આવ્યા છે. તો હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર ન્યૂટનની ગતિના નિયમો છે એનો આપણો અભ્યાસ છે કરવાનો છે. અને એ યાદ રાખશું કે ન્યૂટને જે ગતિનો પહેલો નિયમ આપ્યો છે તો એના માટે જવાબદાર છે આ ગેલિલિયોના પ્રયોગો છે, અને આ ગેલિલિયોના પ્રયોગો ઉપરથી જ ન્યૂટને છે એ ગતિ છે એના નિયમો છે આપ્યા છે. તો હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર જે ન્યૂટને ગતિનો પહેલો નિયમ આપ્યો છે એની સમજૂતી છે એ આપણે મેળવવાના છે.